गुड मॉर्निंग बाळको, આજે આપણે પાઠ 8 ફરમાં ભાગ 2 વિષે ભણીશું જે ચોપડીમાં છે। હવે અહીંયા ઘણા પક્ષીના ચિત્રો આપેલા છે અને તે ઉખાણા રીતે આપેલા છે, તો હું તમને સમજાવું છું ને તેના નામ લખું છું તે પ્રમાણે તમે ચોપડીમાં લખજો। પહેલું છે મારે માથી મુગર છે, હું નૃત્ય કરું છું, પીંછાનો મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટહુકું છું, લખો હું કોણ છું, તો શું આવશે અહીંયા મોર। તમે બધાએ મોર તો જોયેલો છે ને, સરસ। ચલો હવે બીજું છે, પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું, લખો હું કોણ છું। તમે બધાએ આકાશમાં ઉડેલી દેખેલી છે ચમડી, કોણ છે ચમડી। ત્રીજું છે, મારા પીંછા લીલા રંગના, ચાંચનો રંગ લાલ છે, જામફળને લીલા મરચા ભાવે, અવાજની નકલ મને ખૂબ ફાવે, લખો હું કોણ છું। આ તો બધા જ જાણતા હશે, સરસ। પોપટ, પીંછા મારા કાળા રંગના, દેખો પોપટ તો જે પીંછાના રંગ હતા એ કયા હતા, લીલા રંગના, હવે કયા છે પીંછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ કાઉ કાઉ બોલું, રંગ મારો ચમકે છે, લખો હું કોણ છું। શું આવશે કાગડો, આ તો કોણ છે કાગડાભાઈ, એટલે અહીં આવશે કાગડો। તો દેખો આ પેજમાં પહેલું છે મોર, બીજું છે ચમડી, ત્રીજું છે પોપટ અને ચોથો છે કાગડો। બાજુના પેજ પર ધ્યાન આપો, તો કૂવું કૂવું હું બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું ટપકું છું, લખો હું કોણ છું। સરસ, કોયલ બેન છે આ તો, અહીંયા શું હશે કોયલ। એના પછી છે મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું, બોલો હું કોણ છું। હવે પંખીનો રાજા કોણ હોય, સરસ ગરુડ। ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાઉં, લખો હું કોણ છું। હવે આપણને બધાને ખબર છે પાંદડા સીને માળો કોણ બનાવે, દરજીડો। આપણા કપડા કોણ સીવે છે, દરજી, તો પાંદડા સીને માળો કોણ બનાવે, દરજીડો। પછી છે ચાંચ મારી ગુલાબી છે, પીંછા મારા ભૂખરા છે, ગુટર ગું હું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું, લખો હું કોણ છું। તો ગુટર ગું કોણ બોલે, સરસ કબૂતર। અને છેલ્લું છે ઝાડના ખડને કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટક ટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું, લખો હું કોણ છું। તો લાકડું ખોદીને જીવડા કોણ ખાય, સરસ લક્કડખોદ ભાઈ, એટલે અહીંયા શું હશે લક્કડખોદ। આ પેજમાં દેખો પહેલું છે કોયલ, પછી છે ગરુડ, દરજીડો, કબૂતર અને લક્કડખોદ। આ બંને પેજ પૂરાયા પછી પાછળનું જે પેજ છે તેમાં છે દેખો પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો। તો આ પેજ ઉપર આપણે જે પક્ષીઓના ચિત્રો છે તેમાંથી તમે જે જોયેલા હોય પક્ષીઓ તેના નામ તમારે અહીંયા લખવાના છે। હવે બાજુના પેજ ઉપર પંખીનું નામ છે, તમે ક્યાં જોયા છે, પાણીમાં જોયા છે, વૃક્ષ પર જોયા છે, જમીન પર જોયા છે, ઘરમાં જોયા છે કે ઉડતા જોયા છે, તો પહેલાં અહીંયા પક્ષીનું નામ લખવું છે, પછી અહીંયા તમે ક્યાં જોયા છે, પાણી વૃક્ષ જમીન ઘરમાં કે ઉડતા, ત્યાં તમારે પક્ષીના નામ લખીને જેમાં પણ જોયા હોય, ધારો કે અહીંયા હું લખું છું કાગડો, તો કાગડો પાણીમાં ના જોયા હોય, વૃક્ષ પર જોયો હોય, જમીન પર એઠવાડ ખાતા પણ જોયો હોય, ઘરમાં ના જોયો હોય અને ઉડતા પણ જોયો હોય, આવી રીતે તમારે બીજા પક્ષીના નામ લખીને તેમાં રાઈટ કરવાનું રહેશે। હવે નીચે છે કે ચિત્રો આપેલા છે, તમારે તેને ઓળખીને એના નામ લખવાના છે। તો પહેલું કોનું ચિત્ર છે, હવે વાંકી ચાંચ છે અને લાલ રંગની છે, તો કોણ હોય પોપટ, બીજું છે કાગડાભાઈ, અને ત્રીજું કોણ છે માથે કલગી વાળું પક્ષી, કયું કહેવાય મોર, બરાબર છે। હવે પાછળના પેજ પર ધ્યાન આપો, અહીંયા પણ એ રીતે જ છે, તમારે બે ચિત્રો છે એના નામ લખવાના છે નીચે, અને અહીંયા તમારી મનપસંદનું ગમે તે એક પક્ષીનું ચિત્ર દોરી તેનું નામ નીચે લખવાનું
रहेशे। एना पछी नीचे छे पक्षीओना चित्रो आपेला छे, सामे तेमनो खोराक आपेलो छे। तमे रमत तो रमता हशो ने के अप्पुने एना घर सुधी पहोंचाडो पतो जलेबी सुधी पहोंचाडो, एवी छे छैया जे चित्रो आपेला छे तेमनो खोराक सामे छे। तमारे आमांथी जोईने तेनी साथे मेच करवानुं छे। હવે બાજુના પેજ ઉપર છે પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે, જે આપણે પર્યાવરણની સ્વાધ્યાયમાં બધા જ પ્રશ્નો લખાયેલા છે તે જ પ્રમાણે તમારે આ પ્રશ્નો તેમજ પાછળના પ્રશ્નો લખવાના રહેશે। અને છેલ્લી એક્ટિવિટી એ છે કે તમારે જે આ પેન પેજ નંબર 58 છે તેના પર જે એક્ટિવિટી આપેલી છે કે કાગળ લો, તેને બિંદુવાળી જગ્યાથી વાળો અને પછી આ પ્રમાણે પક્ષીનું ચિત્ર બનાવો, તે પ્રમાણે તમારે બનાવવાનું રહેશે।